अंकलेश्वर पंथक में सुरवाड़ी फाटक नजीक नवाबोर पाठा बेट गाम पास रेलवे की जमीन पर उभा करायेला गैरकायदेसर दबाणों तोड़ी पाड़वामां आव्या हता, जेना पगले भरसियाड़े लोकोना माथेथी छत छीनवाई गई हती। छेल्ला घणा वर्षोथी पश्चिम रेलवेनी हदमां अंकलेश्वरना नवा बोरभाठा गामना केटलाक स्थानिकोए गैरकायदेसर रीते रहेणांक पाका मकानो उभा करी दीधा हता, जेने लई रेलवे विभाग द्वारा ताजेतरमां तमाम दबाणकर्ताओने दबाणो दूर करवा नोटिसो आपवामां आवी हती अने दबाणो दूर करवा सूचना आपवामां आवी हती, परंतु दबाणकर्ताओए दबाणो दूर कर्या न हता। त्यारे आजरोज रेलवे तंत्र द्वारा 3 PI 10 PSI कक्षाना अधिकारीओ उपरांत 250 जेटला पोलीसकर्मीओना काफलाए खड़े पगे तैनात रही दबाणोने दूर करवानी कामगीरी हाथ धरी हती। दबाणो दूर करवानी कामगीरीमां 10 થી વધુ JCB મશીનની મદદથી 60 જેટલા નડતરરૂપ મકાનો દૂર કરવામાં આવ્યા હતા। દબાણ હટાવો કામગીરી દરમિયાન દબાણકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું, પરંતુ બાદમાં દબાણકર્તાઓએ પીછેહટ કરવાની ફરજ પડી હતી। ખાસ કરીને દબાણ દૂર કરવામાં આવ્યું છે, શું રીઝન હતું અને કેટલો પોલીસ આવશે? આજરોજ અહીંયા રેલવેની જગ્યામાં જે સુરવાડી બોટપાટા બેટ ગામમાં જે વસાહત છે એમાં રેલવેની હદમાં જે દબાણ કરેલા મકાનો છે, લગભગ 55 થી 57 મકાનો છે, એ દબાણ દૂર કરવા માટે થઈને આયોજન કરવામાં આવેલું હતું, જે અનુસંધાને રેલવે પોલીસ, GRP તેમજ સ્થાનિક પોલીસના 25-1 અધિકારી અને 125 જેટલા કર્મચારીઓને સાથે રાખીને તેમજ રેલવે ઓથોરિટીને સાથે રાખીને દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। ખાસ કરીને દબાણ ઘણા સમય બાદ હટાવ્યું છે, ગરીબોના મકાન તોડવામાં આવી રહ્યા છે, કેમ આટલું લેટ અને આ બાબતે એ લોકોને વળતર મળશે કે? એ રેલવે ઓથોરિટીઝનું કામ છે, રેલવે ઓથોરિટીઝે બંદોબસ્ત માંગ્યું છે એટલે અમે બંદોબસ્તના ભાગરૂપે આજે એમને મદદરૂપ થવા આવ્યા છીએ।